જુઓ, અહીં પહેલાંના જમાનાનો ખોરાક આપ્યો છે અને અત્યારે આપણે જે ખાઈએ છીએ તે ખોરાક છે. હાય, તો આપણે ચિત્રોમાં જોયું ને કે પહેલાંના જમાનામાં લોકો શું ખાતા હતા અને અત્યારે આપણે શું ખાઈએ છીએ. હા, તો આપણે આ વિડીયોમાં પણ એની ચર્ચા કરવાની છે. તો ચાલો આપણે આગળ વધીએ. તો તમારા દાદા દાદી હશે, તમારા વડીલો હશે, તો તેઓને એક સવાલ કરવાનો છે. કયો? પૂછવાનું છે કે તેઓ જ્યારે અમારી ઉંમરના હતા ત્યારે તેઓ શું ખાતા હતા અને શું કામ કરતા હતા. પૂછશો ને? ચાલો હું પણ થોડું ઘણું કહી દઉં. તમને ખબર હોય તો તમારા દાદા દાદી મોટે ભાગે આવો જવાબ આપશે કે તેઓ શું ખાતા હતા. તો બાજરીનો રોટલો, ઘી, ફ્રૂટ, શાકભાજી, અને શાકભાજી પણ કેવા સરસ મજાના, તાજા તાજા. તો આપણા દાદા દાદી અને વડીલો ઘીવાળું ખાતા હતા, તાજા તાજા શાકભાજી ખાતા હતા, અને હા, રોટલા ખાતા હતા. તો આ બધો તેઓનો ખોરાક હતો. અને હા, કામ શું કરતા હતા તમને ખબર છે? ખેતરમાં કામ કરતા હતા, દૂર સુધી ચાલીને પાણી ભરતા હતા. તો આ રીતે તેઓ મહેનતનું કામ કરતા હતા. અને અત્યારે આપણે શું ખાઈએ છીએ? પીઝા, પાણીપુરી. આપણે જો ઘીવાળું ખાઈશું ને તો આપણે આગળ જઈને તંદુરસ્ત રહીશું અને સરસ મજાના કામો પણ કરવાના, મહેનતનું કામ કરવાનું જેમાં આપણને મહેનત કરવી પડતી હોય. તો હવે તમે વિચારો કે તમારી રોજની ક્રિયા કઈ છે અને તમારો રોજનો આહાર કયો છે અને તેની તુલના તમારા વડીલો જે ખાતા હતા અને જે કામ કરતા હતા તેની સાથે સરખામણી કરો. હવેનો મુદ્દો છે યોગ્ય આહાર, બાળકનો હક. હવે આના પરથી તમે શું સમજો છો? આપણે જયેશ અને રશ્મિ વિશે વાત કરીને, હા, ગયા વિડીયોમાં આપણે તેની વાત કરી હતી. તેમાં જોયું હતું કે જયેશને ઘરનું ખાવાનું બિલકુલ નહીં ભાવતું હતું. એને ઘણું બધું ખાવા મળતું હતું પણ એને ઘરનું ભાવતું ન હતું. જ્યારે રશ્મિની વાત કરીએ તો એને આખો દિવસમાં પણ ભાત અને એક રોટલી મળી રહેતી હતી. આપણે જોઈએ છીએ કે અત્યારના સમયમાં ઘણા એવા બાળકો રશ્મિ જેવા છે કે જેઓને એક સમયનું પણ ભોજન નથી મળતું. તો આવા સમયે ઘણા એવા બાળકો ભૂખા પણ રહે છે. તો દરેક બાળકને યોગ્ય આહાર મળવો જ જોઈએ. જો મોટે ભાગના બાળકો રશ્મિ જેવા હશે તો તેઓનો વિકાસ કઈ રીતે થશે, તેઓ કઈ રીતે આગળ વધશે? માટે રશ્મિ જેવા બાળકો પણ ઘણા છે. હા, આપણે શું કરી શકીએ? તો આપણે તેઓને એક સમયનું ભોજન પણ આપી શકીએ છીએ. તમારી હાલત જોજો અને તેઓની હાલત જોજો. એક દિવસ આખો અવલોકન કરજો કે તેઓ કઈ રીતે જીવે છે અને તમે કઈ રીતે જીવો છો. તો તમારી સ્થિતિ આવી હોય તો રહેવાય, નહીં રહેવાય? એટલે આપણી પાસે જો વધારે હોય તો તેઓને આપો જેથી તેઓનો પણ યોગ્ય વિકાસ થઈ રહે. અને હા, એવું નથી કરવાનું કે તમારે પીઝા ખવડાવવાના છે, પાણીપુરી ખવડાવવાનું છે. નહીં, તમારે યોગ્ય આહાર આપવાનો છે. હવે યોગ્ય આહાર એટલે તમને ખબર પડી ગઈ ને કે યોગ્ય આહાર કોને કહેવાય? હા, તો તમારે એ બાળકની થોડી મદદ કરવાની છે. જો તમે બધા થઈને કરશો તો તમારા જેટલા જ બાળકોનો યોગ્ય વિકાસ થશે જેથી આપણા દેશમાં આવા બાળકોની સંખ્યા ઓછી થઈ જશે. અને યોગ્ય આહાર મેળવવો દરેક બાળકનો હક છે અને તેઓને એ હક મળી રહે તેવા પ્રયાસ આપણે પણ કરવા જોઈએ. મને આશા છે કે તમે બધા ખૂબ જ સારી રીતે તેઓને મદદ કરશો. હવે આપણે એક વાર્તા જોઈએ. વાર્તા ઓડિશાની કાલહાંદીની છે. તો ચાલો આપણે એ વાર્તા નિહાળીએ. આ વાર્તા
ઓડિશાના કાલહાંદી જિલ્લાની છે. તો ચાલો આપણે વાર્તા જોઈએ. ગોમતી 30 વર્ષની છે. ગોમતી એક પૈસાદાર ખેડૂતના ખેતરમાં કામ કરે છે. તેની સખત મહેનત માટે તેને થોડું જ વળતર મળે છે, એટલું ઓછું કે તે તેના કુટુંબ માટે પણ પૂરતા ચોખા પણ ખરીદી શકતી નથી. થોડા મહિનાઓ તો તેને કોઈ જ કામ ન હતું. તે સમયે તેને જંગલમાંથી પાંદડા અને મૂર ખાવા પડે છે. ગોમતીના બાળકો ભૂખના લીધે હંમેશા નબળા અને બીમાર રહે છે. થોડા વર્ષો પહેલાં તેના પતિ ભૂખથી મરી ગયા. કાલહાંદી જિલ્લામાં મોટાભાગના વિસ્તારમાં ડાંગર પાકે છે. ચોખા અહીંથી બીજા રાજ્યોમાં પણ મોકલવામાં આવે છે. ઘણી વખત ગોડાઉનમાં રાખેલા ચોખા બગડી જાય છે. કાલહાંદીમાં ગોમતી જેવા ઘણા ગરીબ લોકો છે. આવી જગ્યાએ લોકો કેમ ભૂખથી મરતા હશે? આપણે વાર્તા સાંભળીને તો ગોમતી જેવા લોકો ભૂખથી મરી રહ્યા છે, અને એવા જિલ્લામાં કે જ્યાં ડાંગર ખૂબ પ્રમાણમાં પાકે છે. જો તેઓ બીજા રાજ્યમાં મોકલી શકતા હોય તો ગોમતી જેવા ગરીબ લોકોને કેમ ન આપે? તો આપણે આનો પણ વિચાર કરવો જોઈએ. હવે આપણે જોયું ને કે ઘણા એવા બાળકો હોય છે કે જેને આખો દિવસ પણ ખાવાનું નથી મળતું. તો તેના કારણો કયા હોઈ શકે? શું કારણે તેઓને ખાવાનું નથી મળતું? તો આનો વિચાર તમે કરજો કે એવા કયા કારણ હોઈ શકે કે જેને કારણે તેઓ ભૂખા રહે છે અથવા એક સમય પણ તેઓને ખાવાનું મળતું નથી. હવે તમે ક્યારેક અનાજનું ગોદાઉન જોયું છે કે જેમાં ઘણું બધું અનાજ હોય? ઘઉં, ચોખા જોયું છે ક્યાં? તો આ પણ તમારે લખવાનું છે. જો ન જોયું હોય તો ના લખજો, અને જોયું હોય તો કઈ જગ્યાએ જોયું છે એ લખજો. તો આ તો તમારો સવાલ છે, તમારે કરવાનો છે. બેસ્ટ ઓફ લક. તો પ્રકરણ 3માં આપણે શું શીખ્યા? આપણે શીખ્યા સ્વાદ વિશે, શીખ્યા ત્યાર પછી પાચન ક્રિયા વિશે શીખ્યા ને. તો એમાંથી જ હું તમને થોડી ચર્ચા કરું છું. તો જ્યારે પણ આપણને શરદી થાય છે ને, ત્યારે આપણું નાક બંધ થઈ જાય છે, અને તમને ખબર હોય તો ભોજનની શરૂઆત સુગંધથી થાય છે. આપણે દવાવાળું જોયું હતું ને કે મમ્મી જ્યારે દવા પીવડાવે ત્યારે નાક બંધ કરી દે છે. કેમ? કારણ કે દવાની સુગંધ નાકમાં ભરાય અને તેને કારણે આપણને જીભ પર તેનો સ્વાદ આવે છે. એટલા માટે જ્યારે પણ આપણને શરદી થાય છે ત્યારે આપણું નાક બંધ હોય છે, અને તેથી આપણે સ્વાદ ઓળખી શકતા નથી અથવા આપણને ભાવતું નથી. એવું કહેવાય છે કે પાચનની શરૂઆત મોંથી થાય છે. કેવી રીતે? કારણ કે તમને ખબર હોય તો આપણે રોટલી કે બ્રેડનો ટુકડો 2-3 વાર ચાવ્યો અને પછી 32 વાર ચાવ્યો, તો 32 વાર ચાવવાથી આપણા શરીરમાં તેનો સ્વાદ બદલાઈ ગયો. એને કારણે આપણા શરીરમાં પાચન રસ પેદા થાય છે, અને સારી રીતે ચાવવાથી તે સારી રીતે પચી જાય છે. તેથી પાચનની શરૂઆત મોદી થાય છે એવું કહેવામાં આવે છે. તો આપણે પ્રકરણ 3માં પાચન રસ, સ્વાદ, ખોરાક વગેરે વિશે ઘણી બધી માહિતી મેળવી. તો તમને મજા આવી ને? તો હવે પછી આપણે ફરી મળીશું. બાય.